राजीव गांधी ऑल इंडिया कांग्रेस गुजरात द्वारा राज्य में वधती जती मोंघवारी ना मुद्दे वडोदरा कलेक्टर कचेरी खाते आवेदन पत्र पाठवीने रजूआत करवामां आवी। देश में चाली रहेला कोरोना महामारी ना कारणे एक तरफ तो जनता त्राहिमाम पोकारी गई छे, तेवा समय जनता पर पड़ा पर पाटू एवी सरकार ने नीतिओ अंगे अगत्यना पगला लेवा जरूरी बन्या छे। जेम के पेट्रोल डीजल ना सतत वधी रहेला भाव, रांधण गैस ना भाव वधारा सहित चीज वस्तुओं में पण भाव वधारो जोवा मळी रह्यो छे, जेना कारणे जनता मोंघवारी ना खप्पर में होमाई रही छे। बीजी तरफ शाळाओ बंद होवा छतां पण शाळाओ द्वारा वालीओ ने SMS द्वारा फी मांगणी करवामां आवी रही छे। नाना बाळकों शाळाओ बंद होवाથી શાળાએ જતા નથી તે છતાં પણ શાળાઓ દ્વારા નાસ્તાની ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેની હાલાકી જનતાને વેઠવી પડી રહી છે। કેમ કે 4 તબક્કાના લોકડાઉનના લીધે લોકોની નોકરી અને રોજગાર ધંધા વ્યવસાય બધું જ બંધ રહેતા એક તરફ જનતા આર્થિક રીતે પરેશાન છે, ઉપરથી સરકાર દ્વારા આ મોંઘવારી થોપી દેવાતા જનતા હેરાન પરેશાન બની છે। ત્યારે આ બાબતે સરકારને સચેત કરવાની માંગ સાથે રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી અને જો સરકાર આવી અયોગ્ય પ્રવૃત્તિ બાબતે નિષ્ફળ નીવડશે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। હા, આજે આપ ક્યાં અને શું માંગણી લઈને આવ્યા હતા? આજે અમે કલેક્ટરશ્રીની ઓફિસમાં આવેલા છીએ ઓલ ઇન્ડિયા રાજીવ ગાંધી કોંગ્રેસ તરફથી। અમારો મુદ્દો એ છે કે જે કોરોનાની મહામારી ચાલી રહી છે અત્યારે લોકડાઉનના ટાઈમની અંદર જે ધંધા રોજગાર અત્યારે નથી લોકો પાસે અને દિવસે ને દિવસે જે સરકાર મોંઘવારી વધારી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહી છે તથા સ્કૂલો બંધ હોવા છતાં પણ એની ફીઓ ઉઘરા છે, એની ઉપર પણ કોઈ સરકાર એક્શન નથી લેતી, તો એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે। શું નામ છે? મારું નામ વિમલ છે,